બ્રેકવાત સમાચારોમાં આગળ વધીએ. આણંદના સામરખા ગામે એટીએમ મશીન તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો. સામરખા ગામની બહાર કોમ્પ્લેક્સમાં એટીએમ તોડવાનો પ્રયાસ થયો. લૂંટારૂઓ દ્વારા અડધો કલાક સુધી એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. એટીએમ મશીન ન તૂટતા અંદાજીત 5 લાખ રૂપિયા ઉપરાંતની મૂડીની ચોરી થતી અટકી ગઈ. આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી માધવીન કામત વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો છે. અમદાવાદના માણેક બાગ અને જોધપુર 4 રસ્તા પાસે યુવતીના એસ્કોર્ટ ગર્લ સર્વિસના નામે પોસ્ટર લગાવ્યા હતા, જે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી, જેથી સાયબર ક્રાઇમે પોસ્ટર લગાવનાર શખ્સની તપાસ કરતા માણેક બાગ પાસેના એક સીસીટીવીમાં ટેનિસ ખેલાડી માધવીન કામતનું બાઇક જોવા મળ્યું હતું, જ્યાં એક વ્યક્તિ થાંભલા પર પોસ્ટર લગાવે છે. જો કે વ્યક્તિની ઓળખ થઈ નથી, જેને લઈ સાયબર ક્રાઇમે એ દિશામાં તપાસ હાથ ધરી છે. જે ફરિયાદી છે એમના ફોટોનો મિસયુઝ કરીને એક ખોટું પોસ્ટર બનાવીને એમને અમદાવાદ શહેરના અલગ અલગ પબ્લિક જે પ્લેસ ઉપર ચોંટાડીને અને એમાં એમનો ફોન નંબર નાખીને તથા ખોટું લખાણ લખીને તો એવી રીતના પોસ્ટર લગાડવામાં આવ્યું, જેથી એક શકમંદ વ્યક્તિ છે કે જેમને સીસીટીવી ફૂટેજ પોસ્ટર લગાડેલું છે, એ જે બાઇકનો યુઝ થયો હતો એ બાઇક માધવીન કામતના નામનું યુઝ થયેલું છે અને એ બાબતમાં અમે આગળની તપાસ કરી રહી છે. કચ્છમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મળેલી બેઠકમાં બે પક્ષોએ ઘર્ષણ થયું. 10,000 ટ્રક માલિકોના હિત માટે બેઠક મળી હતી. આ બેઠકમાં ઘર્ષણ થતાં પોલીસને દરમિયાનગીરી કરવી પડી. કુકમા ખાતે મળેલી બેઠકમાં એસોસિએશનના હોદ્દેદારો બદલવાના મુદ્દે બેઠક મળી, જેમાં વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બે જૂથો સામસામે આવી ગયા. વડીલ માર્ગદર્શક મહેન્દ્રસિંહે જ્યારે મારું નામ ઘોષિત કર્યો અને એમાં મને જનતાએ સમર્થન આપ્યું, હજી પણ જનતા બેઠી છે. જે કોઈ વિઘ્ન સંતોષી હતા જેને પણ રોડા નાખવાતા એ નાખીને જતા રહ્યા, બિન આમંત્રિત આવી અને અહીંયા વિઘ્ન સંતોષ ઊભો કર્યો છે. મારી સાથેની જે કોઈ ટીમ છે એને ઘોષિત કરવામાં આવી છે. ધારાસભ્યશ્રીને પોતાની ગરિમા જાળવવી જોઈએ. અહીંયા બધાએ સર્વ ટ્રક માલિક છે એટલે મેં પહેલા જ કીધું, વિઘ્ન સંતોષીઓ બિન આમંત્રિત હતા. જે નવગણભાઈ આવી રહ્યા પ્રમુખ એનો સખત વિરોધ છે. તો આજ મિટિંગ બોલાવી એને બધા આવ્યા અને આવ્યા ભેગા જ એમને કોઈ વાત કર્યા વગર ડાયરેક્ટ એમના જે અમુક લોકો જે ખાસ હોય એ ટ્રક માલિકે નથી અને એમાં લગભગ તો બધા ફાળાતું માણસો થઈ ગયા છે, એને જાહેરાત કરી હતું પ્રમુખ એમને. એટલે બધાએ વિરોધ કર્યો, ભાઈ અમે આની સમજ નથી. તો પછી શાંતિથી બધાને બેસાડ્યા, એ લોકો માન્યા નહીં. એટલે હવે અમે અમારો પ્રમુખ અલગ્રાનો મનાય. થોડા બે પક્ષ વચ્ચે ઘર્ષણ જેવું બનાવ બનવાની શક્યતા હતી, તો તાત્કાલિક આ અમને ખ્યાલ આવતા મહેરબાન એસપી સાહેબને અમે કોટા પોલીસ સ્ટાફ સાથે પહોંચ્યા અને એ બધા વિગતને સમજાવી અને પરિસ્થિતિ થાળી. દાહોદની ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ 2018 પહેલી બેચની કોન્વોકેશન સેરેમની યોજાઈ. ઝાયડસ કોલેજની પ્રથમ બેચમાં 150માંથી 147 વિદ્યાર્થીઓનું કોન્વોકેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનરે દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી, જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ, વાઇસ ચાન્સેલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. તમામ એચઓડી વિદ્યાર્થીઓ અને વાલીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ હતો. 2018માં જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે એક સપનું લઈને આવ્યા હતા અને એ સપનું આજે અમારું સાકાર થાય છે. અમે લોકો આજે ડૉક્ટર બની ગયા. 5.5 વર્ષની મહેનતથી અમે લોકોએ આજે અહીંયા પહોંચ્યા છે. પહેલા કોલેજ કા ફર્સ્ટ ગ્રેજ્યુએશન ડે સેરેમની હમ લોગોને હમારે કોલેજ કેમ્પસ મેં સેલિબ્રેટ કિયા, જિસમે હમ લોગોને જો જો ડિસ્ટિંગ્વિશ યા ડિસ્ટિંક્શન જિન બચ્ચોં કો મિલા થા ઉનકો ગોલ્ડ મેડલ ઓર બાકી સર્ટિફિકેટ્સ હમને ઉનકો ડિસ્ટ્રીબ્યુટ કિયે. કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોલીસ બોલાવી હતી.
હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે. આ દરમિયાન ભાવુક થયેલા નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું કે સાહસ કરીને મીડિયા સામે બોલતા રોષનો ટોપલો તેમની પર ઢોળાયો છે. કેટલાક લોકો રાજકીય રોટલા શીખે છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના મામલે વધુ એક વળાંક આવ્યો. નિલેશ કુંભાણીના ટેકેદારોએ જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા અને ન્યાયની માંગ કરી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટેકેદારોની સહીની FSL તપાસ કરવાની માંગ કરી. સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી. સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા. ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરીને એકતરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો. નિલેશ કુંભાણી દ્વારા પોતાના ચૂંટણી ફોર્મમાં જે ટેકેદારોની સહી કરાવી હતી તે ટેકેદાર જગદીશ સાવલિયા, ધ્રુવિન ધામેલિયા અને રમેશ પોલરા કોંગ્રેસના કાર્યકર્તા નહીં પરંતુ પોતાના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય ટેકેદારોએ નિલેશ કુંભાણીએ ચૂંટણી ફોર્મ ભર્યા બાદ જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું હતું અને સોગંદનામું રજૂ કર્યું હતું કે ચૂંટણી ફોર્મની અંદર જે સહી છે તે ટેકેદાર તરીકે તેમની નથી અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું. ચૂંટણી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી પણ કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બાબતે નિલેશ કુંભાણીના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો. પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પણ મજબૂત લાકડા જેવા કાર્યકર્તાઓ છે. ભરૂચમાં આ હુંકાર કર્યો CR પાટીલે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું. પાટીલે તો ત્યાં સુધી કહ્યું કે ભરૂચ બેઠક પર આપ કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર છે. પ્રચાર સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ વાત કરી. પાટીલે કોંગ્રેસ આપ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખો ભૂલાવી દો. સાથે જ કહ્યું ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે. કાર્યકર સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના શિખવ્યા પાઠ. મારી પાસે જાદુ લાકડી નથી પણ જાદુ લાકડો છે. લાકડો લાકડાને તમે જાણો છો એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ઘેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાને સંબોધવામાં આવી. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ઘેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે આટ લીધી હતી અને ઘેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ઘેનીબેન ઠાકોરે દાવો કર્યો. પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે. પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલાં લેવાનું છે. તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા અને કોને ના આપવા એ તમારું કામ નથી. સાથે સાથે ઘેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાપખા માર્યા. તેઓએ કહ્યું કે અમે વેચાવ નથી કે વેચાઈ જઈએ, હવે પેપર ફોડવાવાળા લોકોને આપણે ફોડવાના છે. ઘેનીબેન ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કોંગ્રેસના પ્રચારકો પૂરજોશમાં પ્રચાર કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 26 એપ્રિલથી 5 મે સુધી ગુજરાતમાં રહેશે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલ